બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ભરૂચ અંકલેશ્વર દહેજમાં પોલીસનું મેગા કોમ્બિંગ, 600 થી વધુ ગુના દાખલ કરાયા, વિસ્તારોમાં પોલીસના ધામાઓથી ખરબડાટ મચ્યો. કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવનાર સમાન સિવિલ કોડના વિરોધમાં આદિવાસી સમાજ લાલઘુમ બન્યું છે. ઠેર ઠેર આદિવાસી સમાજ દ્વારા ધરણા પ્રદર્શન યોજી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મંગળવારના રોજ ઉમરલા ચોકડી પાસે રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ તેમજ બામસેબ ધારણા દ્વારા પ્રદર્શન યોજી સમાન સિવિલ કોડનો વિરોધ કરવામાં આવ્યો હતો. આદિવાસીના સમાજના લોકોએ ભારે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ધરણા પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદના અધ્યક્ષ ધર્મેશ વસાવાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે આદિવાસી પર અત્યાચારો થાય છે અને આદિવાસી યુવક પર પેશાબ કરવામાં આવે છે. સમાન સિવિલ કોડ આવવાથી આદિવાસી સમાજને ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ તેઓ સેવી હતી. બંધારણ ખતમ થવાની પણ તેઓએ આશંકા વ્યક્ત કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દરેક પક્ષોએ આદિવાસી સમાજને સાથ આપવો જોઈએ. એસસી અને એસટી સમાજના સાંસદોને રાજીનામા ધરી દેવા પણ તેઓએ જણાવ્યું હતું. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.